ચ્યવનનો સમય નજદીક આવે છે. પ્રભુનો ચ્યવન કલ્યાણ ચૈતરવદી ચોથે તે ચવિયા માતા વામા ગુખે અજો વાળ્યા એહના પરી. એના 6 મહિના પહેલા એક ગજબની ઘટના ઘટી. આ ઘટના પાર્શ્વનાથ ભગવાનના કોઈ ચરિત્રમાં નથી, પાર્શ્વનાથ ચર્યમમાં નથી, કોઈ આગમોમાં નથી, કોઈ સંસ્કૃત ચરિત્રોમાં નથી. આ ચરિત્ર ને બદલે પૂજાની ઢાળમાં એક ઘટના છે, વીર વિજય મહારાજની રચના છે. ભગવાન પાર્શ્વનાથના પરમ ઉપાસક વીર વિજય મહારાજ પંચ કલ્યાણકની પૂજાની ઢાળમાં, ચ્યવન કલ્યાણકની પૂજામાં લખે છે, ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવ શિવદયા દાસગર નમન જાવે, બાલ રૂપે સુરતિયા જનની મુખ જોવતા શ્રી શુભ વીર. ભગવાનને એક દિવસ વિચાર આવ્યો, ત્રિભુવન પતિ દેવલોકની અંદર જેમને વિચાર આવ્યો કે હવે મારે મનુષ્ય લોકમાં જવાનું છે, પણ હું કોના ઘરે જન્મ લઈશ? ઉપયોગ મૂક્યો, ઓ કાશીદેશ વારાણસી માતા વામા, લાવ મારે મારી માને જોઈશ. અને માને જોવા માટે નીચે આવ્યા. 24 તીર્થંકરના ઇતિહાસમાં પહેલી ઘટના છે. ભગવાન મહાવીર તો માતૃભક્ત હતા, ભગવાન પાર્શ્વ પણ કેવા માતૃભક્ત છે એ પ્રેક્ટિકલ જોજો. તમારી માં અમદાવાદમાં રહેતી હોય, તમે અલગ રહેતા હો, દિવસમાં એકવાર મળવા જાઓ ખરા, જાઓ ખરા. કદાચ રહી ગયું તો સાંજે સૂતા પહેલા માં સાથે એકવાર વાત કરો ખરા. યાદ રાખજો, તમારા મા બાપને તમારી સંપત્તિ નથી જોઈતી, તમારો સમય જોઈએ છે. ઉંમર લાયક થઈ ગયેલા મા બાપને ખાલી દીકરો 10 મિનિટ એની સાથે બેસે ને, એની માને એમ લાગે હવે 24 કલાક નિરાતે હું જીવી શકું. હું મારા પ્રવચનમાં ઘણી વાર કહું છું, મા બાપને પગે પડવાનું, એમ સાથે રહેલા મા બાપની સાથે 10 મિનિટ બેસવા. શિયાળાની રાત કેવી હોય, લાંબી, ચોમાસાની મીડિયમ અને ઉનાળાની ટૂંકી. ઉનાળાની રાત ટૂંકી, એમ બચપણ ઉનાળા જેવું છે. રાત ફટાફટ પસાર થાય ને ઉનાળાની, એમ બચપણ ધડાધડ. આપણે બધાનું બચપણ નીકળી ગયું. યૌવન ચોમાસા જેવું છે, થોડી વાર લાગે વીતતા, પણ ઘડપણ શિયાળાની રાત છે. શિયાળાની રાત કટી કટાય નહીં એવી રીતે ઘડપણ જલ્દીથી પૂરું ન થાય. ખાલી દીકરો આવે, દીકરાની બહુ આવે કે પોતરો આવીને બેસે, બાદાદા કેમ છો, કઈ તકલીફ હોય તો કેજો, કેવું છે, આવી રીતના વાત કરે. એમને એમ થાય 1440 મિનિટ માંથી બાકીની 1430 મિનિટ રમતા રમતા પસાર કરે. ભગવાન પાર્શ્વનાથ પણ નીચે આવે, એમને વિચાર આવ્યો, હું દેવલોકનો દેવ બનીને જોઈશ તો મને મારી માં જોવાની મજા નહીં આવે, મારે જોવા માટે શું બનવું પડે છે? લૈલા કો દેખને કે લીએ મજનુ કી નજર ચાહીએ, માં કો દેખને કે લીએ બાળક કી નજર. ખુદ ભગવાનનો આત્મા બાળક બની ગયો છે. ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી શિવગયા દાસઘર નમન જાવે, બાળ રૂપે સુરતિયા. આ સુર એટલે દેવ, બાળક રૂપે નીચે આવ્યો અને એમણે વિચાર્યું મારે જોવી હોય તો ક્યારે જોવાનું. માં જયારે પૂજાના વસ્ત્ર પહેરી અલંકારથી સજી ધજી પ્રભુના મંદિરે જતી હોય, હાથમાં પૂજાનો થાળ હોય, એ વીર વિજયજી મહારાજ લખે છે. માં વામા જયારે પૂજાનો થાળ લઈ, તમને તો છે ને વામાનો થાળ કયો દેખાય, ભોજન નો દેખાય, વામા માતાનો થાળ, વામા માતાનો થાળ, પૂજાનો થાળ કેવો હોય? આજે ભગવાન પાર્શ્વનાથની ક્યાંક તો પૂજા કરી હશે, ધરણીધર ચાલુ છે, બધું થઈ ગયું દર્શન માટે, પૂજા માટે. અમદાવાદનું સંખેશ્વર છે ને, ત્યાંનું સંખેશ્વર ના ખુલે તો અહીંનું સંખેશ્વર ક્યાં? પણ ક્યાંક પણ ભગવાન પાર્શ્વનાથની તમે આજે પૂજા કરી છે, પૂજાના દ્રવ્ય કેવા,
श्रावक पूजा करवा निकले ने जैने तरफ जोता रहे शू जैनो भक्ति अमरा गच्छाधी बधी अवारनवार चेता के श्रावको सुखी समर्थ संपन्न श्रावको अर्धो किलो नैवेद्य लईने जवुं जोईए चोखा घी ने मिठाई मारा साहेब हवे चोखू घी तो क्या मळे भोगी मोचन में मळे जय हिंद में मळतुं हशे कीधु तू ओपेरा आज वात कई मूकी तो मने सुकृत में मळे।